નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા. પહેલા જોઈશું સંક્ષિપ્તમાં સમાચાર. બિહારમાં બેઠકની વહેંચણીથી નારાજ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસનું રાજીનામું, એનડીએમાં આંતરિક ડખાની ચર્ચા. લોકસભા ચૂંટણી સમયે ભાજપમાં આંતરિક ભડકો, વડોદરા જિલ્લાની સાવલી બેઠક ધારાસભ્ય કેતન ઇનામદારે ભાજપના આંતરિક પ્રશ્નોને લઈ આપ્યું રાજીનામું. વડોદરા ભાજપમાં ભડકા વચ્ચે કેતન ઇનામદારે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા, કહ્યું પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે. રાજીનામા બાદ સાવલીમાં કેતન ઇનામદારના નિવાસસ્થાને સમર્થકો ઉમટ્યા. ભાજપના 5,000થી વધુ કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી. કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે પાટીલના બંગલે મીટિંગ મળી, કહ્યું કોઈપણ વ્યક્તિ નારાજગી વ્યક્ત કરી શકે, પાર્ટી નીતિ નિયમ મુજબ ચાલશે. કેતન ઇનામદારના રાજીનામાને પગલે સાંસદ રંજનબેને કહ્યું કે ઇનામદારે રાજીનામું આપ્યું તે મીડિયાથી ખબર પડી. કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે વડોદરા જિલ્લા પ્રમુખ નિશાળિયાએ કહ્યું કે મીડિયાના માધ્યમથી મને રાજીનામાની જાણથી મારી તબિયત હાલ સારી નથી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે દંડ અને દંડાના જોરે ચાલતી આ સરકાર છે. કેતનભાઈ પહેલા જ કહી ચૂક્યા છે પાર્ટીમાં શું ચાલે છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું કોકડું ગુંચવાયું. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગાંધીનગર પહોંચી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે કરી મુલાકાત. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રોડ રસ્તાને લઈ લગાવાયું અગલી બાર ખાડા સરકારનું પોસ્ટર. અજાણ્યા વ્યક્તિએ પોસ્ટર લગાવી રોષ વ્યક્ત કર્યો.